विद्यार्थी मित्रों जय स्वामीनारायण। हूँ शैलेश मेहता, स्वामीनारायण गुरुकुल भणाव, धोरण 12 कॉमर्स गुजराती। आपणे गया पीरियड नी अंदर संक्षेपीकरण केवी रीते करवुं एना विशे वात करी। परीक्षा नी अंदर विभाग नी अंदर बी अर्थ ग्रहण एनी अंदर प्रश्न नंबर 72 मो प्रश्न पूछाय छे, पांच गुणों संक्षेपीकरण केवी रीते करवुं एना विशे आपणे माहिती आपी, एना विशे समजूती आपी। खूब विस्तृत थी कि संक्षेपीकरण करवा माटे कया कया मुद्दा ध्यान में राखवा जोईए। तो आपणो आजे आपणे विभाग डी नी अंदर अर्थग्रहण नी अंदर जे आखो विभाग डी आवे छे 20 गुणनो, ए 20 गुणना अंदर थी आजे आपणे तमारे बोर्ड नी अंदर અને પરીક્ષાની અંદર પૂછાય છે કે પદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ કરો। પ્રશ્ન ક્રમાંક 62 થી 66, 62 થી 66 નો પ્રશ્ન એ પદ્યાર્થ ગ્રહણના પ્રશ્નો છે અને 5 ગુણનો પ્રશ્ન છે। વિદ્યાર્થી મિત્રો સમજો, 5 ગણનો પ્રશ્ન છે। હવે પદ્યાર્થ ગ્રહણ એટલે શું તમને એમ છે? કારણ કે અત્યાર સુધી તમે બધા પદ્યાર્થ ગ્રહણ કરતા આવ્યા છો, કાવ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ। અને પ્રશ્ન એમ પૂછે કે નીચેનું કાવ્ય વાંચી અને સમજીને નીચે આપેલા કાવ્યના પ્રશ્નોના જવાબ આપો। આ રીતે પરીક્ષાની અંદર તમારે પદ્યાર્થ ગ્રહણ પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ પદ્યાર્થ ગ્રહણના 5 ગુણ છે અને આ 5 ગુણ એના આન્સર એના જવાબ કાવ્યમાંથી શોધીને જ લખવાના, કાવ્યના સંદર્ભમાંથી પૂછાય છે। અને જેના તમારે તમારા શબ્દોમાં સાચા જવાબ લખવાના અને દરેક પ્રશ્નના ઉત્તરનો 1 ગુણ છે એમ 5 પ્રશ્નો આપ્યા છે, 5 પ્રશ્નના 5 ગુણ છે વિદ્યાર્થી, બરાબર? તો 5 પ્રશ્નના 5 ગુણ છે તો દરેકનો 1 ગુણ છે। તો હવે તમારે કાવ્યાર્થ ગ્રહણ કે પ્રશ્ન પદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું એની માહિતી આપણે જોઈએ। તો પદ્યાર્થ ગ્રહણ કરવા માટે સૌ પ્રથમ પ્રશ્ન પેપરની અંદર જે કાવ્ય આપ્યું છે એ કાવ્યને પહેલા તો એક ધ્યાનથી અને એક ચિત્તથી એને વાંચીશું કે આ જે કાવ્ય આપ્યું છે એ કાવ્ય એ તમારા પાઠ્યપુસ્તકનું નહીં હોય વિદ્યાર્થી, કારણ કે એ કાવ્ય તદ્દન અજાણ્યું છે અને તમારા માટે નવું છે। એટલે એ કાવ્યનું ગ્રહણ એ વિદ્યાર્થીની ક્ષમતા ચકાસવા માટે પૂછાયું છે કે વિદ્યાર્થીની ક્ષમતા કેટલી છે એના માટે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। બીજું કે જે પ્રશ્નપત્રની અંદર આપેલ કાવ્ય છે એ કાવ્યના શબ્દાર્થ જ નહીં, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો, કેવળ શબ્દાર્થ જ નહીં પણ ભાવાર્થ જ વિદ્યાર્થી સમજી શકે છે કે નહીં કે કેમ તેની ચકાસણી માટે
काव्य में नीचे पांच प्रश्नों के विद्यार्थी बराबर काव्य समझो के नहीं एना शब्दार्थ ने पण एना भाव ने समझो के नहीं तो ये एने चकासवा माटे काव्य ने नीचे पांच प्रश्नों आपेला होय छे अने ए पांच प्रश्नों तमारे ए पांच प्रश्नों ना तमारे टूंकमो अने तमारा शब्दोमा सचोट पणे एना जवाबो लखवाना छे अने दरेक जवाबनो एक गुण होय छे विद्यार्थी दरेक जवाबनो एक गुण छे त्यार पछी जे प्रत्येक प्रश्न पूछाय छे ए प्रत्येक प्रश्न ने समझीने तेनो जवाब काव्यमांथी शोधी काढवानो घणी वार विद्यार्थी एम करता हो छे काव्य ने अंदर आपेली होय आखी काव्य पंक्ति उतारी लेता हो छे पण नहीं एम नथी करवानुं आखी ने आखी काव्य पंक्ति तमारे उतारवानी नथी तो एम करशो तो एनो जवाब मळशे एनो मार्क मळशे नहीं एटले के ए काव्यमांथी एनो उत्तर शोधी काढवानो छे અને ઉત્તર ને લગતા કાચા મુદ્દા ઉત્તર વહીની ડાબી બાજુએ અથવા છેલ્લે પાને ટપકાવી દે તો આપણને ખ્યાલ આવે કે આ પ્રશ્નની અંદર આ જવાબ આવશે ખ્યાલ આવે કે નહીં ત્યાર પછી આગળ બધા પ્રશ્નોના કાચા મુદ્દાની નોંધ થઈ ગઈ પછી બધા પ્રશ્નોના કાચા મુદ્દાની નોંધ થઈ ગયા પછી પ્રત્યેક પ્રશ્નનો મુદ્દાસર જવાબ પ્રત્યેક પ્રશ્નનો મુદ્દાસર જવાબ હસ્તાક્ષરે તમારા વિચારો મૌલિક ભાષામાં મૌલિક વિચારો ઉત્તર વહીની અંદર લખવાનો અને બધા જ જવાબ લખાઈ ગયા પછી પેલી કાચી નોંધના જે મુદ્દા છે એ મુદ્દાને લીટી મારીને તમે રદ કરી નાખો એ મુદ્દા તમારે પાછા જો ભૂલી જશો રદ કરવાના તો કઈ પાછું તમારે બીજું થશે હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંજોગોમાં ઉત્તરો સ્વરૂપે તમે જે પ્રશ્નનો જવાબ આપો છો એ ઉત્તર સ્વરૂપે કાવ્ય પંક્તિની એ સીધે સીધી પંક્તિ લખી નાખશો તો એના માર્ક મળશે નહીં સીધે સીધી પંક્તિ લખવાની ટેવ રાખવાની નથી જવાબ હંમેશા જે પ્રશ્નનો જવાબ આપો એ જવાબ હંમેશા ટૂંકા મુદ્દાસર અને પોતાની ભાષામાં જ લખો પોતાની જ ભાષામાં એ કાવ્યની અંદર જે પંક્તિમાં લીટીમાં આપી દે એને એ લીટીમાં તમે લખવાની કોશિશ ના તમારી ભાષામાં જ એનો મુદ્દાસર જવાબ ટૂંકમાં સાચો અને તમારા વિચારોની અંદર લખવા માટે પ્રયત્ન આગળ ત્યાર પછી આ કાવ્ય પાંચ પ્રશ્નોની પાંચે પાંચ પ્રશ્નોની અંદર એક એક પ્રશ્ન છોડવાની કોશિશ ના કરી એક એક પ્રશ્ન છોડશો નહીં પ્રશ્નોના જવાબ પૂરેપૂરા લખો પાંચ પ્રશ્નોના જવાબ માંગે તો પાંચે પાંચ પ્રશ્નોના જવાબ પૂરેપૂરા કારણ કે એક પ્રશ્નના એક ગુણ ત્યારબાદ તમે જ્યારે જવાબ લખતા હો ત્યારે એ જવાબ લખતા હો ત્યારે પ્રશ્નનો જવાબ લખતી વખતે જોડણી વિરામચિહ્નો પર ખાસ ધ્યાન કે જ
જવાબ લખવામાં શબ્દો વચ્ચેની જગ્યા યોગ્ય જગ્યા યોગ્ય વિચાર યોગ્ય જોડણી જોડણીની અંદર ભૂલ થવી ના જોઈએ વિદ્યાર્થી તો અને યોગ્ય વિરામ ચિહ્ન પર ખાસ લક્ષ્ય રાખો જવાબોની અંદર બિન જરૂરી લંબાણપૂર્વક જવાબ લખવા નહીં જવાબ એક બે લીટીમાં લખવાનો હોય એનો જવાબ આવતો હોય તો બિન જરૂરી અડધું પેજ ભરો પાંચ છ લીટી ભરો એ તમારો સમયનો બગાડ છે વિદ્યાર્થી એટલે બિનજરૂરી જવાબો લંબાણ ન થાય તેને ખાસ કાળજી રાખો ત્યારબાદ પ્રશ્ન અને ઉત્તર એમ બંને લખો ઘણા વિદ્યાર્થીઓ ખાલી જવાબો જ લખે છે જવાબ નંબર એક જવાબ નંબર બે જવાબ નંબર ત્રણ ના પ્રશ્ન નંબર એક એનો જવાબ પ્રશ્ન નંબર બે જવાબ નંબર બે પ્રશ્ન નંબર ત્રણ જવાબ ત્રણ છેલ્લે પ્રશ્ન નંબર પાંચ જવાબ પાંચ તો પ્રશ્ન પણ લખવાનો છે ને તમારે એનો જવાબ પણ ખાસ કાઢી નગર પ્રશ્નનો ક્રમાંક બદલી દેશે જવાબ આપવાનો નંબર બદલી દેશે તો માર્ક તમને મળશે પહેલા નંબરનો ક્રમાંક હોય ત્રીજા નંબરમાં આવી જાય ત્રીજા નંબરનો ક્રમાંક પહેલા નંબરમાં આવી જાય તો એ ખોટું પડશે ત્યાર પછી કવિની દલીલો અને વિચારસરણી સાદી તેમજ સરળ ભાષામાં રજૂ કરવી કવિની દલીલો કાવ્ય જે કવિએ લખ્યું છે એ કવિની દલીલો અને કવિની જે વિચારસરણી છે એ વિચારસરણી હંમેશા સાદી અને સરળ ભાષામાં જ રજૂ કરવાનું તમારી મૌલિકતાથી મૌલિક ભાષાની અંદર રજૂઆત ત્યારબાદ કાવ્યનું શીર્ષક હવે પાંચમો પ્રશ્ન પૂછાય કે નીચેનું કાવ્યનું યોગ્ય શીર્ષક આપો નીચેના કાવ્યનું યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક તમે ક્યારે મળશે કેવી રીતે શોધી શકશો જો કાવ્યને ધ્યાનપૂર્વક વાંચ્યું હોય ધ્યાનથી તમે એને વાંચ્યું હોય એને સમજ્યું હોય તો જ એ શીર્ષક એ કાવ્યનું યોગ્ય શીર્ષક તમે ધ્યાનથી કાવ્યને બે થી ત્રણ વખત વાંચી લો જ્યાં સુધી તમને ખબર ન પડે શીર્ષક કે આ કાવ્ય શું કહેવા માંગે છે કોને ઉદ્દેશીને આ કાવ્ય લખવામાં આવ્યું છે ત્યારે ધ્યાનથી તમે ત્રણ થી ચાર વાર કાવ્ય વાંચશો કાવ્યના શબ્દોના અર્થ સમજો કાવ્યનો ભાવ સમજો તો કાવ્યનું શીર્ષક તમને આપોઆપ મળી જશે હવે કાવ્યનું શીર્ષક માગ્યું છે તો કાવ્યનો મધ્યવર્તી કે કેન્દ્રવર્તી વિચારને વ્યક્ત કરે છે કેવું ટૂંકું સચોટ અને સૂચક અને ઉચિત શીર્ષક આપવાનું ગમે તેવું શીર્ષક નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો કારણ કે શીર્ષકનો એક ગુણ હોય છે કાવ્યના યોગ્ય શીર્ષક આપો તો શીર્ષકનો એક ગુણ હોય છે તો એ શીર્ષક તમારે યોગ્ય સચોટ ઉચિત એ શીર્ષક કેટલીક વાર શીર્ષક આપવામાં કાવ્યની શરૂઆત હવે જુઓ શીર્ષક ક્યાંથી મળે તો કાવ્યની શરૂઆતમાં પહેલી બે કે ત્રણ પંક્તિ હોય અથવા અંતિમ પંક્તિઓની અંદર ગૂંથાયેલો શબ્દ કે શબ્દ સમૂહ પસંદ કરો પહેલી બે ત્રણ પંક્તિઓ શીર્ષક હોય અથવા છેલ્લી બે ત્રણ બે પંક્તિઓની અંદર એનો શીર્ષક હોય તો એને શબ્દ સમૂહ પસંદ કરો કોઈક વાર કાવ્યની પંક્તિનો ખંડ કે અંશ પણ શીર્ષક થઈ શકે કાવ્યનો અંત કે કાવ્યનો કોઈ પણ ખંડ હોય એ પણ શીર્ષક થઈ શકે દાખલા તરીકે કાવ્ય છે ફંફો શું સૌ ફરી ફરીને હાથ લાગ્યું એ ખાશું
જૂનું ઝાડનું ઊંઠ પ્રસવડી લક્ષ શાકોની ભૂતી બોખી શીશી ટીનનું ડબલું બાલદી કોટ કાણી આ કાવ્ય છે દ્વારે લીધું નિત લટકતું નામ રૂપાટ યુજે મૂકી ઊંધું છેલ્લી નજર કરી ઉપાડેલા ડબુ પરસા લોહ કે રામ આ કાવ્ય છે આવે છે હંફોડ્યો ફરી ફરીને હાથ લાગ્યો કાશું જૂનું ઘર ખાલી કરતા તમે આખું કાવ્ય વાંચો એટલે તરત જ ખ્યાલ આવશે એ ઘર ખાલી કરતા ની અંદર વસ્તુ જે 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 વસ્તુ એક 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 વસ્તુ શોધી શોધીને લીધે છે જ્વારે લીધું લટકતું નામનું પાડ્યું તે બે પણ લારીની અંદર બા બાપુના કશું ભૂલ્યા એક ભૂલ્યા મને બા બાપુ ઘરની અંદરથી બધી જ વસ્તુ શોધી શોધીને લઈ લીધી છે કશું ભૂલ્યા નથી એક ભૂલ્યા મને કે ત્યાં ઘરની અંદર માર સ્વયં ઘરે ત્યાં અવસાન થયું એ બાળકને યાદ આ કાવ્ય તમે વાંચતા હોવ તો તરત તમને કાવ્યનું સાર કાવ્યનું શીર્ષક તમને ખ્યાલ આવે કે જૂનું ઘર ખાલી કરતા એનું શીર્ષક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પરીક્ષાની અંદર કાવ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું અને આ રીતે જો તમે કાવ્યાર્થ ગ્રહણ કરશો તો કાવ્યની અંદર તે પાંચ ગુણનો જે પ્રશ્ન પૂછાય છે પાંચ ગુણના પ્રશ્નની અંદરથી ઓછામાં ઓછા તમને પાંચ ગુણમાંથી ચાર સાડા ચાર ગુણ તમને મળે છે પણ આ રીતે જો કાવ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ કરશો કાવ્યની અંદર તે સીધી સીધી પંક્તિઓ કે સીધી સીધી વિચારો ઉતારી દેશો તો એના માર્ક મળશે પછી તમે એમ વિચારો સાહેબ મેં બધું લખ્યું છે સાચું લખ્યું છે શું આવે પણ તમારે વિચારોને સરળ અને સાદી ભાષાની અંદર એને રજૂઆત કરવાની છે તો જ તમે કાવ્યાર્થ ગ્રહણના પદ્યાર્થ ગ્રહણના વિભાગીના અર્થ ગ્રહણ વિશ્વમાં પૂછાય છે પ્રશ્નાત્મક માસળ પૂછાશે પ્રશ્ન નંબર બે પદ્યાર્થ પાંચ તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ આ લેખન વિભાગની અંદર આપણે જોયું કે અરજી લેખન કેવી રીતે કરશું પત્ર લેખન કેવી રીતે કરશું ત્યાર પછી સંક્ષેપીકરણ કેવી રીતે કરવું અને આજે આપણે જોયું પદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું એના વિશે આપણે માહિતી મેળવી આવતા પીઢીની અંદર આજે પદ્યાર્થ ગ્રહણ છે તો આવતા પીઢીની અંદર ગદ્યાર્થ ગ્રહણ ગદ્યની અંદરથી નીચેનો પેરેગ્રાફ વાંચી યોગ્ય પ્રશ્નોના જવાબ શોધીને તો પદ્યાર્થ ગ્રહણ ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું એના વિશે માહિતી આપીશું જય શ્રી